નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ગણિતની અંદર પ્રકરણ નંબર 6, તું મારો ગુણક હું તારો અવયવ. કયું પ્રકરણ? 6 નંબર, તું મારો ગુણક હું તારો અવયવ, એમાં જોઈશું. અહીંયા આપણને ઉંદર અને બિલાડી, ઉંદર અને બિલાડીની એક નાની વાર્તા આપી છે. એમાં કીધું છે કે ભૂખી બિલાડી કુંજન ઉંદરને પકડવાનો પ્રયત્ન કરી રહી છે. આ બિલાડી જે છે એ કુંજન ઉંદરને શું પકડવાનો એ પ્રયત્ન કરી રહી છે. કુંજન અત્યારે 14મા પગલા પર છે, એટલે કે ક્યાં છે કુંજન અત્યારે? ઉંદર એ 14મા પગલા પર છે અને તે એકવારમાં 2 પગલા કૂદી શકે છે. અને કુંજન ઉંદર એકવારમાં 2 પગલા એટલે કે હાલ 14 ઉપર છે, અને એક કૂદકો મારે તો ક્યાં આવી જાય છે? પહેલા કૂદકે 16 ઉપર, એટલે કે એ 2 પગલા કૂદી શકે છે. બિલાડી ત્રીજા પગલા પર છે, બિલાડી ક્યાં છે? ત્રીજા પગલા પર. તે એકવારમાં 3 પગલા કૂદી શકે છે. બિલાડી એકવારમાં કેટલા પગલા કૂદી શકે છે? 3, એટલે કે આ 1, 2 અને 3, એટલે પહેલા પગલે ક્યાં આવી જાય છે? 6 ઉપર. જો ઉંદર 28 પર પહોંચી જાય તો તે દરમાં છુપાઈ શકે છે, એટલે કે ઉંદર અહીંયા 28 ઉપર પહોંચી જાય તો એ દરમાં છુપાઈ શકે છે. શોધી કાઢો કે ઉંદર સલામત બચી શકશે. આપણે શોધવાનું છે કે આ ઉંદર સલામત રીતે દરમાં જતો રહેશે કે બિલાડી એને પકડી દેશે. તો આપણે જોઈએ કે પ્રશ્ન એક છે, ઉંદર જે જે ખાના પર કૂદે છે તે લખો. તો ઉંદર કયા કયા કારના ખાના પર કૂદે છે એ આપણે જોઈએ. તો ઉંદર અહીંયા 14મા ખાના પર છે, તો 2 કૂદકા કૂદશે તો એ ક્યાં આવશે? પહેલાં 16 ઉપર. પહેલાં કૂદકે ક્યાં આવશે? 16 ઉપર. પછી બીજા કૂદકે 18 ઉપર. પછી ક્યાં આવશે? 20 ઉપર. પછી એ 22 ઉપર આવે છે. પછી ક્યાં આવશે? 24 ઉપર, એટલે 1, 2, 3, 4, 5, પાંચમા પગલે ક્યાં આવશે? 24 ઉપર. છઠ્ઠા પગલે ક્યાં આવશે? 26 ઉપર. અને સાતમા પગલે ક્યાં આવી જાય છે? 28 ઉપર. તો ઉંદર કયા કયા ખાના પર કૂદે છે? તો એ શરૂઆત કયા ખાનાથી કરે છે? 14મા ખાનાથી શરૂઆત કરે છે, એટલે કે એ 14મા ખાના પર છે, એટલે પહેલો કૂદકો મારે છે, એટલે 16મા ખાના ઉપર આવે છે. પછી બીજા કૂદકે 18મા, ત્રીજા કૂદકે 20, ચોથા કૂદકે 22, પછી 24, 26 અને 28. તો ઉંદર જે છે એ 14, 16મા પગલે, 18મા, 20, 22, 24, 26 અને 28 એ રીતે એ પગલા પર આવે છે, દરેક પગલા ઉપર. હવે બિલાડી કયા પગલા ઉપર આવે છે? બિલાડીમાં શું કીધું છે કે બિલાડી ત્રીજા પગલા પર છે અને એકવારમાં કેટલા પગલા કૂદે છે? 3 પગલા. અને ઉંદર એકવારમાં કેટલા પગલા કૂદતો હતો? 2. તો બિલાડી હાલ ત્રીજા પગલા પર છે અને એકવારમાં એ 3 પગલા કૂદે છે, એટલે પહેલા પગલે ક્યાં આવશે? 6 ઉપર. બીજા પગલે 9 ઉપર. ત્રીજા પગલે ક્યાં આવશે? 12. ચોથા પગલે એટલે 1, 2 અને 3, તો ચોથા પગલે ક્યાં આવશે? એ 15 પર. પાંચમા પગલે ક્યાં આવશે? 18 પર, એટલે કે 1, 2 અને આ ત્રીજું પગલું. પછી ક્યાં આવશે? 21 ઉપર. એના પછી 24 ઉપર. અને પછી ક્યાં આવશે? 27 ઉપર. તો બિલાડી કયા કયા ખાના ઉપર આવે છે? ત્રીજા પગલાથી શરૂઆત કરે છે. એક પગલું પગલે એ ક્યાં આવે છે? એક કૂદકો મારે તો ક્યાં? 6 ઉપર આવે છે. બીજા કૂદકે 9, ત્રીજા કૂદકે 12 ઉપર, ચોથા કૂદકે 15મા, છઠ્ઠા કૂદકે 5મા કૂદકે 18મા પગલા પર આવે છે, છઠ્ઠા કૂદકે 21મા, 7મો કૂદકો આવે ત્યારે 24મા આવે, અને 8મા કૂદકે ક્યાં આવે છે? 27 ઉપર. તો બિલાડી જે જે ખાના પર કૂદે છે તે કયા કયા છે? એટલે કે 3, 6, 9, 12, 15, 18, 21, 24 અને 27. તો બિલાડી કેટલા પગલા કૂદે છે? એક કૂદકે એ હાલ ત્રીજા પગલા પર છે, તો એક કૂદકો મારે ત્યારે છઠ્ઠા પગલા પર આવે છે, બીજા કૂદકે 9મા પગલા પર, ત્રીજા કૂદકે 12મા પગલા પર, ચોથા કૂદકે 15મા,
છઠ્ઠા કૂદકે 18માં, સાતમા કૂદકે 21માં પગલા પર આવે છે, આઠમા કૂદકે 24ના પગલા પર આવે છે અને નવમા કૂદકે 27ના પગલા પર આવે છે. શું કીધું છે અહીંયા? બિલાડી અને ઉંદર બંને જે જે ખાના પર કૂદે છે તે, આમાં બંને જે જે ખાના પર કૂદે છે એ કયા કયા, બંનેમાં કયા કયા ખાના સરખા છે? એક 18 જે આ બંનેમાં છે અને બીજો 24. તો બંને કયા કયા ખાના ઉપર કૂદે છે? 18 અને 24. તો 18 અને 24માં ખાના પર બંને, એટલે કે ઉંદર અને બિલાડી બંને એ 24 અને 18 એ બંને ખાના ઉપર કૂદે છે. અહીંયા કીધું છે ઉંદર બચી શકશે. શું કીધું છે? કે ઉંદર એ બચી શકશે. તો ઉંદર બચી શકશે. કેમ? ઉંદર અને બિલાડી 18 અને 24માં પગલા પર સરખા આવે છે, એટલે કે બંને 18 અને 24 બંને પગલા પર કૂદે છે, ખાના ઉપર કૂદે છે. જ્યારે ઉંદર 18માં ખાનામાં હોય છે, એટલે કે એ ત્રીજા કૂદકા પર 18માં ખાના પર હોય છે, ત્યારે બિલાડી ત્રીજા કૂદકે ક્યાં હોય છે? 9માં ખાના ઉપર. એટલે કે હા, ઉંદર ત્રીજા કૂદકે કયા ખાના ઉપર છે? 18માં ખાના. ત્યારે બિલાડી ક્યાં હોય છે? બિલાડી એ 9માં ખાના પર હોય છે, 9માં ખાના. અને બંને 24માં ખાના પર પણ આવે છે. તો ઉંદર જ્યારે છઠ્ઠો કૂદકો મારે, એટલે કે 1 2 3 4 5 અને 6, જ્યારે છઠ્ઠા કૂદકે 24માં પગલા પર હોય છે, ત્યારે ઉંદર છઠ્ઠા કૂદકે ક્યાં હોય છે? બિલાડી છઠ્ઠા કૂદકે 18માં ખાના પર હોય છે. ઉંદર છઠ્ઠા કૂદકે ક્યાં હોય છે? 24માં ખાના પર. ત્યારે બિલાડી એ 18માં ખાના પર હોય છે, ખાના પર હોય છે. આથી ઉંદર શું છે? એના આદરમાં જતો રહે છે, એટલે ઉંદર બચી જાય છે. હવે આગળ આપણે જોઈએ, શોધી કાઢો. જો બિલાડી 5માં પગલાથી શરૂ કરે, એટલે કે અત્યારે બિલાડી 3જા પગલાથી શરૂ કરે છે, એની જગ્યાએ 5માં પગલાથી શરૂ કરે અને એક વારમાં 5 પગલાં કૂદી શકે, અને 5મા પગલાથી શરૂ કરે છે અને એક જ સાથે 5 પગલાં કૂદી શકે, એટલે એક કૂદકા સાથે 5મા પગલાથી શરૂ કરે છે, તો ક્યાં એક કૂદકો આવશે? 1 2 3 4 5, એટલે કે પહેલા કૂદકે ક્યાં આવશે? 10 ઉપર. અને ઉંદર 8મા પગલાથી શરૂ કરે છે, ઉંદર અત્યારે હાલ 14મા પગલાથી શરૂ કરે છે, એની જગ્યાએ એ 8માંથી શરૂ કરે છે. તો અને ઉંદર એક સાથે કેટલા પગલાં કૂદે છે? 4, એટલે કે 8મા પગલાથી શરૂ કરે છે અને એક કૂદકો મારે ત્યારે ક્યાં આવે છે? એ 12 પર શરૂ કરે અને એક વારમાં 4 પગલાં કૂદી શકે તો ઉંદર બચી શકે. તો બિલાડી 5મા પગલાથી શરૂ કરે છે, તો 5મા પગલાથી શરૂ કરે છે અને પહેલો કૂદકો આવે ત્યારે ક્યાં 5 પગલાં શરૂ કરે, તો પહેલા કૂદકે ક્યાં આવે છે? 10મા ખાના પર. તો આપણે લખીએ કે બિલાડી પહેલા ખાના ઉપર ક્યાં છે? 5મા ખાના પર. બિલાડી કૂદે તે ખાના, એટલે શરૂઆત ક્યાંથી કરે છે? 5મા પગલાથી, 5મા ખાનાથી શરૂ કરે છે અને એ 5 પગલાં, એટલે કે 5 ખાના એક સાથે કૂદે છે, તો ક્યાં આવશે? 10 પર બિલાડી. તો 10 પછી 5 પગલાં જે જે ખાના એ કૂદી જાય છે, તો ક્યાં આવશે? 1 2 3 4 5, એટલે કે 15 પર. પછી ક્યાં આવશે? 20 પર. ચોથા કૂદકે ક્યાં આવશે? 20 પર. 5મા કૂદકે ક્યાં આવશે? 25 પર. એ જ રીતે ઉંદર જે ખાના પર કૂદે છે તે, ઉંદર શરૂઆત ક્યાંથી કરે છે? ઉંદર શરૂઆત 8મા ખાનાથી કરે છે અને કેટલા ખાના કૂદે છે? 4 ખાના. તો 8મા ખાનાથી શરૂ કરે છે, એટલે કે પહેલાં કૂદકે 8મા ખાના પર છે. પહેલાં કૂદકે કેટલા આવશે? 12, પછી બીજા 6 અને આ 20,
પછી ક્યાં આવશે 24. તો બંને એક સાથે કયા કૂદખાના ઉપર આવશે? જ્યારે બિલાડી પહેલાં કૂદકો મારે છે, પહેલાં શરૂઆતમાં ક્યાં છે? 5 ઉપર, અને ઉંદર શરૂઆતમાં ક્યાં છે? 8 ઉપર. જ્યારે બિલાડી પહેલો કૂદકો મારે છે ત્યારે બિલાડી ક્યાં આવે છે? 10 ઉપર, અને ઉંદર બીજા કૂદકો મારે ત્યારે ક્યાં આવે છે? 12 પર. જ્યારે બિલાડી ત્રીજો કૂદકો મારે છે ત્યારે 15 પર આવે છે, ત્યારે બિલાડી ઉંદર ક્યાં આવે છે? 16માં ખાના પર. અને જ્યારે બિલાડી ચોથા કૂદકે 20માં ખાના પર આવે છે ત્યારે ઉંદર પણ ક્યાં આવે છે? 20માં ખાના પર. તો આ વખતે ઉંદર બચી શકે, કારણ કે બંને સાથે ચોથા કૂદકે ક્યાં આવે છે? 20માં ખાના પર. તો ઉંદર બચી શકશે? તો ના, બંને એક સાથે કૂદકે 20માં ખાના પર, ચોથા કૂદકે બંને એક સાથે કયા કૂદકે? ચોથા કૂદકે બંને ચોથા કૂદકે 20માં ખાના પર એક સાથે આવે છે. એક સાથે આવે છે, તેથી ઉંદર બચી શકશે નહીં. તેથી ઉંદર બચી શકશે નહીં. હવે આગળ જોઈએ, મોન્ટો કોની રાહ જોઈ રહી છે? મોન્ટો બિલાડી કોઈની રાહ જોઈ રહી છે, એટલે આ મોન્ટો બિલાડી જે છે કોઈની રાહ જોઈ રહી છે. તમને ખબર છે તે કોના માટે રાહ જોઈ રહી છે? તે જાણવા માટે એક યુક્તિ છે. તો અહીંયા નંબર આપ્યા છે 1 થી 60 સુધી, અને અહીંયા આપ્યું છે કે જે સંખ્યાઓને 2 વડે ભાગી શકાય તેના પર લાલ ટપકાથી નિશાની કરો. એટલે કે આ 1 થી 60 સુધી જેને પણ 2 વડે ભાગી શકાય છે તેવી સંખ્યાઓને શું કરવાનું છે? લાલ ટપકાથી નિશાની કરવાની છે. તો 2 વડે કઈ કઈ સંખ્યાઓને ભાગી શકાય આપણે કહીએ તો એને આ 2 વડે ભાગી શકાતી એને આપણે આ રીતે સાચાની નિશાનીથી દર્શાવીએ. તો 1 2 છે, પછી 4 6 8 10, એટલે કે આ દરેકને શું થાય છે? 2 વડે ભાગી શકાય છે. 10 પછી 12 14 16 18 20 22 24 26 28 30 32 34 36 38 44 45 46 47 48 49 50 52 54 56 58 અને 60. તો 2 વડે આટલી સંખ્યાઓને ભાગી શકાય છે. તો કઈ કઈ સંખ્યાઓ આવશે એ આપણે અહીંયા લખી દઈએ. કઈ કઈ આવશે 2 વડે? 2 વડે આવશે 52 54 58 10 12 14 15 58 અને 60.
તો બે વડે કેટલી સંખ્યાઓને ભાગી શકાય છે? 2, 4, 6, 8, 10. આપણે જ્યાં સાચાની નિશાની કરી છે એ દરેક સંખ્યાને કેટલા વડે ભાગી શકાય છે? 2 વડે. હવે આગળ કીધું છે 3 વડે ભાગી શકાય તેવી સંખ્યાઓ પર પીળા ટપકાથી નિશાની કરો. તો 3 વડે ભાગી શકાય એવી સંખ્યાઓ કઈ આવશે? તો 3 વડે ભાગી શકાય એવી, એના માટે આપણે આ રીતે નિશાની કરીએ. એટલે કે 3 પછી કે આવશે 6 પછી 9 પછી કે આવશે 12 પછી 15. આ જે ચોકડીની નિશાની છે એ કેટલા વડે ભાગી શકાય છે? 3 વડે. પછી 15 પછી કે આવશે 18 21 24 27 30 33 36 39 48 47 58 59 54 56 અને 60. તો 3 વડે ભાગી શકાય તેવી કઈ કઈ આવશે? તો 3 વડે ભાગી શકાય એવી આપણે લખીએ અહીંયા. 3 વડે કઈ કઈ ભાગી શકાય છે? 3 વડે ભાગી શકાય તેવી સંખ્યાઓ કઈ કઈ આવશે? 3. આજે જે આપણે ચોકડીવાળી કરી એ દરેકે દરેક સંખ્યા કેટલા વડે ભાગી શકાશે? 3 વડે. એટલે કે 3 6 9 12 15 18 21 24 27 30 33 36 39 45 54 57 અને 60. હવે આપણને કીધું છે કે અને 4 વડે ભાગી શકાય તેવી સંખ્યાઓ પર વાદળ ટપકાથી નિશાની કરો. એટલે કે 4 વડે જે જે સંખ્યાઓને ભાગી શકાય તેનાથી વાદળ ટપકાથી નિશાની કરો. તો આપણે 4 વડે કઈ કઈ સંખ્યાઓને ભાગી શકાશે? તો 4ને કઈ કઈ સંખ્યાઓ વડે ભાગી શકાશે? તો 4ને જેને 4 વડે ભાગી શકાય છે એને આપણે આ રીતે ટપકા વડે નિશાની કરીએ. તો 4 પછી શું આવશે? 8 પછી 12 16 20 24 28 પછી 32 36 44 44 પછી 49 પછી 58 નહીં 50 નહીં 51 4 વડે 52ને ભાગી શકાય. તો હા, 56 જેને આપણે 4 વડે ભાગી શકીએ છીએ અને 60. તો કઈ કઈ સંખ્યાઓ 4 વડે ભાગી શકાશે? તો કઈ કઈ સંખ્યાઓ આવશે 4 વડે? 4 વડે ભાગી શકાય તેવી સંખ્યાઓ કઈ કઈ આવશે? તો આપણે લખીએ કે 4 8 12 16 20 24 28 32 36 40 44 45 56 અને 60. તો 4 વડે ભાગી શકાય તેવી કઈ કઈ આવશે? 4 8 12 16 20 24 28
32, 36, 40, 44, 48, 52, 56 અને 60. હવે શું કીધું છે, એવા કયા ખાના છે જેના પર ત્રણે રંગના ટપકા છે? એટલે હવે આમાંથી એવા કયા ખાના છે જેના ઉપર ત્રણે નિશાનીઓ આપી છે? એટલે કે આપણે સાચા માટે કોને કર્યો છે, બેના ગુણકને સાચાની નિશાની કરી છે. પછી આ જે ગુણાકાર છે એ કોના ગુણકને કર્યો છે, ત્રણના, અને આ ટપકાને ચારના ગુણક. તો કયા કયામાં ત્રણેય ત્રણ, આ ત્રણેય ત્રણ નિશાનીઓ છે? તો જોઈએ આપણે, એક 12, પછી કઈ છે 12, 24, પછી કઈ છે 36, 48 અને 60. તો અહીંયા કયું કીધું છે કે એવા કયા ખાના છે જેના પર ત્રણેય રંગના ટપકા છે? તો કયા કયા આવે છે, 12, 24, 36, 48 અને 60. આ ખાનાઓની ઉપર કયા અક્ષરો છે? આ જે 12 આયા, 12ના ઉપર કયો અક્ષર છે, એમ. પછી 24માં ખાના ઉપર કયો છે, ઓ. 36માં યુ. 48માં એસ. અને 60માં કયો છે, ઈ. આ અક્ષરો નીચે ક્રમમાં લખો. અહીંયા ક્રમમાં લખીએ તો શું આવશે, શું બને છે અક્ષર, એમ ઓ યુ એસ ઈ. એટલે શું બન્યો, માઉસ. તો આ ત્રણેય શબ્દથી શું બને છે, માઉસ, એટલે કે ઉંદર. તો બિલાડી એ કોને કોની રાહ જોઈ રહી છે, માઉસ એટલે કે ઉંદરની. હવે આગળ જોઈએ, મ્યાઉ રમત. હવે આપણે મ્યાઉની રમત રમવાની છે. આ રમત રમવા માટે બધા એક વર્તુળમાં ઊભા રહીએ, બધા એક વર્તુળ કરવાનું છે. એક ખેલાડી બોલે છે એક, પહેલો ખેલાડી એક બોલશે, બીજો ખેલાડી શું બોલશે, બે. અને આ રીતે રમત આગળ ચાલશે. અને જે ખેલાડી ત્રીજા, એટલે કે ત્રીજા સ્થાને આવશે અથવા ત્રીજા વડે વિભાજિત થાય, એટલે કે ત્રીજા વડે જેને ભાગી શકાય, તે સ્થાને બોલવાની સંખ્યા તેના બદલે, એટલે કે ત્રીજા સ્થાને જે વ્યક્તિ આવે, જે ખેલાડી આવે, તેને શું ત્રણ બોલવાના બદલે શું બોલવાનું, મ્યાઉ. એટલે કે ત્રીજા સ્થાને આવે ત્યારે મ્યાઉ શબ્દ બોલશે, જે મ્યાઉ બોલવાનું ભૂલી જાય. એટલે કે મ્યાઉ બોલવાની જગ્યાએ ત્રણ કે ત્રણના ગુણકમાં, એટલે કે એના વડે ભાગી શકાય એ આવે અને બોલી જાય, તો એને શું, તે રમતની બહાર જશે. છેલ્લે જે ખેલાડી વધશે તે જીતી જશે. તમે કઈ સંખ્યાઓ મ્યાઉથી બદલી? તો કઈ કઈ સંખ્યાઓ તમે મ્યાઉથી બદલી? એક ત્રણ, એના પછીનો ત્રણ અંક આવશે, એટલે કે કેટલા આવે, ત્રણ. ત્રણ પછી ત્રણ ઉમેરીએ તો છ. છ પછી ત્રણ કયા આવશે, નવ. નવ પછી કેટલા આવશે, ત્રણ ઉમેરીએ તો 12. 15. 18. 21. 24. 27. 30, એમ આગળ સુધી. એટલે કે ટૂંકમાં શું થશે, તમારે ત્રણનો જે ઘડિયો આવે એ રીતે બોલવાનું, કે ત્રણ, ત્રણના ઘડિયામાં પહેલાં એ ત્રણ આવે એટલે કે એને મેવું બોલવાનું, પછી બીજા નંબરના કોને મેવું બોલવાનું થશે, છઠ્ઠા ખેલાડીને, ત્રીજા નંબરે નવમાં, ચોથા નંબરે કયા, બારમો ખેલાડી આવે તેને, એમ ક્રમશઃ આગળ આવે. હવે આ સંખ્યાઓને ત્રણના ગુણક કહે છે. આ જે સંખ્યાઓ છે, ત્રણ, છ, નવ, 12, 15, 18, 21, 24, 27, 30, આ બધી સંખ્યાઓને કોના ગુણક કહે છે, ત્રણના ગુણક કહે છે. સંખ્યા ત્રણને બદલી શું કીધું છે, કે ત્રણને બદલી ચાર લઈને રમત રમો. આપણે અહીંયા ત્રણને, ત્રણની જગ્યાએ મેવ બોલતા હતા, એના જગ્યાએ ચારે મેવ બોલી અને રમત રમો. હવે તમે કઈ સંખ્યાઓને મેવથી બદલી? તો કઈ કઈ સંખ્યાઓને તમે મેવથી બદલો છો? તો કઈ કઈ આવશે, 4, 8, 10, 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36, 40, એમ આગળ સુધી. તો આ બધી સંખ્યાઓને શું કહેવાશે, આ સંખ્યાઓ ચારના ગુણક છે. આ 4, 8, 12, 16,
વીસ, ચોવીસ, અઠ્યાવીસ, બત્રીસ, છત્રીસ, ચાલીસ, આ બધા શું છે? ચાર સાથે ગુણાયેલા. એટલે કે ચારને એક સાથે ગુણો તો કેટલા આવે? ચાર. ચારને બે સાથે ગુણો તો આઠ. ત્રણ સાથે બાર. એમ આ દરેકે દરેક સંખ્યાઓ કોના ગુણકમાં છે? ચારના. પાંચના કોઈ પણ દસ ગુણક લખો. પાંચના કોઈ દસ ગુણક લખવાના છે તો પાંચના લખીએ તો કયા કયા આવશે? પાંચ, દસ, પંદર, વીસ, પચીસ, ત્રીસ, પાંત્રીસ, ચાલીસ, પિસ્તાલીસ અને પચાસ. એટલે કે પાંચના કોઈ દસ ગુણક લખવાના છે. એટલે કે પાંચને જેના સાથે ગુણી શકાય એ લખાય. એટલે કે પાંચને એક સાથે ગુણે તો પાંચ આવ્યા, બે સાથે ગુણ્યા તો દસ, ત્રણ સાથે પંદર, ચાર સાથે વીસ, પાંચ સાથે પચીસ. એટલે કે પાંચે પાંચે પચીસ, પાંચ છ ત્રીસ, પાંચ સીતા પાંત્રીસ, પાંચ અઠા ચાલીસ, પાંચ નવા પિસ્તાલીસ, પાંચે દાંત પચાસ. હવે આગળ જોઈએ પાસાની રમત. બે પાસાને એક સાથે ફેંકો. પાસા પર કયા કયા અંકો જોવા મળે છે તે અંકોનો ઉપયોગ કરી બે અંકની એક સંખ્યા બનાવો. જો તે સંખ્યા વર્તુળની બાજુમાં દર્શાવેલી સંખ્યાનો ગુણક હોય તો તેને વર્તુળમાં લખી શકો છો. હવે તમારા મિત્રનો વારો છે. દસ વખતમાં જે વધારે સંખ્યા લખી શકે તે રમત જીતી શકશે. એટલે શું કીધું છે આપણને? કે બે પાસા ફેંકવાના. પાસામાં દરેકે જોયું જ હશે આ રીતના પાસા આવે. એમાં કેટલી બાજુઓ હોય છે પાસામાં? છ બાજુઓ. એટલે કે એકથી શરૂ કરી એક, બે, ત્રણ, ચાર, પાંચ, એમ છ. છ અંકો પાસા ઉપર હોય છે. તો પાસા પર કેટલા અંકો હોય છે? આપણે લખીએ કે એક પાસા પર એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. એ જ રીતે બીજા પાસા પર પણ આપણે કે બંને પાસા છે સરખા છે તો બંને પાસા પર અંકો પણ સરખા. અને કીધું છે કે પાસા ફેંકવાના અને જે બંને અંકો આવે એ બંનેથી કોઈ એક સંખ્યા બનાવવાની. તો અહીંયા છે મારા પાસા પરના અંકો ત્રણ અને બે છે. જો હું 23 બનાવું તો તે કોઈ સંખ્યાનો ગુણક નથી. એટલે કે આ જે ચાર સંખ્યાઓ આપી છે એમાંથી એક કોઈનો ગુણક નથી. આથી હું 32 બનાવીશ જે ચારનો ગુણક છે. એટલે કે આ બંને બે અને ત્રણ આવ્યા હતા એને ઉલટાઈને એને સંખ્યા 32 બનાવી જે કોનો ગુણક હતો? ચારનો, જેને લાલ રંગના વર્તુળમાં લખીશ. તો હવે આપણે બનાવવું છે કે આપણે પહેલા પાસા ઉપર એક રાખીએ અને બીજા પાસા ઉપર આ બધી સંખ્યાઓ બનાવીએ. એટલે કે આપણે 11, બંને ઉપર 11 આવે તો 11 કોઈની છે? તો ના, નથી. પછી એક અને બે તો 12 બને અને આની ઊંધી કરીએ તો એ આવશે 21. તો 12 કોની? 12 કોનો ગુણક છે? ચારનો. અને 21 કોનો ગુણક છે? સાતનો. સાત તરી 21. હવે એ રીતે આપણે એક અને ત્રણને બનાવીએ. પહેલા પાસામાં આપણે એક રાખીએ અને બીજામાં ત્રણ. તો આનું ઊંધું કરી દઈએ તો 31, જે કોઈનો છે નહીં, આ નહીં આવે, એ આમાંથી કોઈનો ગુણક છે નહીં. હવે એક અને ચાર, એક અને ચાર 14, એ કોઈનો ગુણક છે? તો કોનો છે? સાતનો. હવે ચાર અને એક આનું ઊંધું કરીએ તો આ પણ કોઈનો ગુણક નથી, તો 14 છે. પછી એક અને પાંચ, એક અને પાંચ એ કોનો ગુણક છે? તો 15નો. પછી આના ઊંધા કરી દઈએ તો કેટલા આવશે? 51. તે 51 કોઈનો ગુણક છે? તો ના. હવે એક અને છ તો 16. 16 કોનો ગુણક છે? તો કોનો છે? ચારનો. અને આના ઊંધા કેટલા આવશે? 61. 61 કોઈનો ગુણક છે? તો ના. હવે આપણે બેના સાથે દરેકે સંખ્યાને ગુણીએ તો 2 અને 1 તો 21 આવી ગયો. હવે 2 અને 2, 2 અને 2 સાથે હોય તો 2 કોઈનો ગુણક છે? તો ના. આમાંથી કોઈનો ગુણક છે? તો ના, નથી. હવે 2 અને 3 સાથે તો 23 પણ કોઈનો નથી. પણ આની ઊંધી સંખ્યા એ કોનો ગુણક છે? ચારનો. તો 32. હવે 2 અને 4 સાથે એટલે કે 24, તો કોનો ગુણક છે? 24. અહીં 12નો, 12
આ 12 એ 6નો પણ ગુણક થયો ને, હવે 24 તો કોનો ગુણક છે, 6 ચોક 24 એટલે કે 24નો પણ આવે અને 4 24 એ 6નો પણ આવે અને 4નો પણ આવે. હવે 24 હવે આના ઊંધા 42 તો એ કોઈનો ગુણક છે, તો 6 સીતા 42 તો એ 6નો પણ આવશે અને 7નો પણ આવશે. હવે આગળ કયો આપણે બનાવીએ કે 2 સાથે 4 તો 2 સાથે 5 25 52 એટલે 25 કોનો છે, 5નો, 52 કોઈનો છે તો ના, તો 25 આવશે, 42 આ 24, હવે 2 ને 6 તો કેટલા 26, તો 26 કોઈનો ગુણક છે, 26 કોઈનો ગુણક નથી. હવે એનો ઊંધો 62 એ કોઈનો ગુણક છે તો ના. તો આ રીતે જેમ આપણે બધા સરખી અંકો કરીએ તો કયા કયા આવી શકે, તો 12ના ગુણકમાં 12 એટલે કે 6ના ગુણકમાં 12, 24, 42, 36, 54, 66 આ બધા ગુણકો 6ના આવશે. અને 4માં કયા આવશે, 12, 16, 24, 32, 36 આવશે, 44, 52, 56, 64 પછી 15નામાં કયા, 5માં કયા આવશે, તો 5ના ગુણકમાં 15, 25, 35, 45, 55, 65 એ જ રીતે 14માં 14, 21, 42 પછી 35, 56 પછી 63 તો આ બધા અંકો 7ના આવશે. આ દરેક અંકો એ પાસામાં એક જે 1 થી 6 અંકો છે એ બંને પાસાથી બનાવેલા અંકો છે, જે 6ના ગુણકમાં કયા આવશે, 12, 24, 42, 36, 54, 66 ગુણક એટલે કે 12 એટલે કે 6 દુ 12 બારને 6 એ ભાગી શકાય, 6 વડે 2ને ગુણો તો 12 આવે, 6 વડે 4ને ગુણો તો 24 આવે. એ જ રીતે આ 4માં પણ આ એના ગુણક છે, આ 5ના ગુણકો છે એટલે કે 15 25 35 45 55 65 એ રીતે આ 7ના ગુણકો છે. હવે આગળ છે સામાન્ય ગુણક એટલે કે અવયવી. સામાન્ય એટલે કે બંનેમાં હોય તેવું, કોઈ એક સંખ્યા ધારો, કોઈ એક સંખ્યા તમારે ધારવાની, જો તે 3નો ગુણક હોય એટલે કે 3 સાથે ગુણાય તો એને અહીંયા લખો અને લાલ રંગના એને લાલ રંગના વર્તુળમાં લખો. જો તે 5નો ગુણક હોય, તમે જે ધારેલી સંખ્યા જો 5નો હોય તો તેને વાદળી રંગમાં લખો. હું 15ને ક્યાં લખું, હવે 15 ધારે તો 15 એ 3નો પણ ગુણક આવે એટલે કે 5 તરી 15 જે 3 સાથે ગુણક છે અને પણ 5નો છે, તો એ બંનેને ક્યાં લખવાના, જે 15ને આવે એ ક્યાં લખીશું, અહીંયા. તો આપણે ધારો કે લઈએ કે 3ને આપણે 3ને ગુણ્યા, 3 છે, 6 9 પછી આપણે 12 પછી 15 18 21 24 27 30 33 પછી 45 હવે જે રીતે આપણે 5માં લખીએ કે 5માં આપણે કે 5 લખ્યા, 10 છે, 15 20 25 30 35 40 45 55 આ રીતે બધાના ગુણક લખ્યા. પણ 3ને 5માં કયા કયા સરખા આવે છે, 15 છે, 30, 35 જે 5માં પણ છે, 15, 30 અને 45 તો એને ક્યાં લખીએ, આપણે અહીંયા લખીએ કે કયા કયા અહીંયા આવશે, 15 જે હાલ દેખાતું અહીંયા છે ને, અહીંયા કયા કયા આવશે, અહીંયા આપણે લખીએ છીએ કે કયા આવે, 15 30 અને 45 આ 15 30 45 એ એવા અંકો છે જે બંનેની અંદર શું થાય છે, સામાન્ય એટલે કે બંનેની અંદર આવે છે.
કેટલીક સંખ્યાઓ 3 અને 5 બંનેનો ગુણક છે, તેથી આપણે તેને 3 અને 5 બંનેનો સામાન્ય ગુણક કહીશું. વિચારો, જો તમે 3 અને 5 બંનેના સામાન્ય ગુણકને જાંબલી રંગના એટલે કે અહીંયા વર્તુળમાં લખો છો, તો શું તે લાલ અને વાદળી બંને રંગના વર્તુળમાં પણ હશે? તો અહીંયા લખ્યા તો શું તે લાલ અને વાદળી બંને વર્તુળમાં હશે? તો હા. કેમ? કારણ કે આ વર્તુળ લાલ અને આ વાદળી બંને કેવા છે? ભેગા છે. તો શું હશે? હા, 3 અને 5 બંનેના સામાન્ય ગુણક એટલે કે બંનેમાં છે તે લાલ અને વાદળી વર્તુળમાં પણ હશે. હવે કીધું છે આ સામાન્ય ગુણકમાં સૌથી નાનો ગુણક કયો છે? એ સામાન્ય ગુણકમાં સૌથી નાનો ગુણક કયો છે? 15. તો સૌથી નાનો કયો છે? કયા કયા ગુણકો આવે છે આમાં? આમાં આપણે ગણ લઈએ તો 15, 30 અને 45, એમાં સૌથી નાનો કયો છે? 15. તો સૌથી નાનો ગુણક કયો આવશે? 15. હવે કીધું છે કે સંખ્યા 2 અને 7 લઈને રમતનું પુનરાવર્તન કરો. અને 2 અને 7 લેવાના, કે 3 ની જગ્યાએ 2 અને 5 ની જગ્યાએ 7, એ લઈ અને એનું પુનરાવર્તન કરવાનું અને 2 અને 7ના સામાન્ય ગુણકો લખવાના. તો 2 અને 7ના સામાન્ય ગુણકો કયા કયા આવશે એ તમારે લખવાના છે, એટલે કે આ તમારે તમારા હોમવર્કમાં લખવાના છે. આ જે રીતે 3 અને 5 હતા એની જગ્યાએ 2 અને 7, એટલે કે આ જે છે એ તમે તમારું હોમવર્કમાં તમારે લખવાનું છે 2 અને 7ના સામાન્ય ગુણક. જે આ રીતે આજે આપણે અહીંયા સુધી રાખીએ અને આજનું તમારું હોમવર્ક જે આગળ 2 અને 7 હતો એના સિવાય આ પણ તમારું હોમવર્ક છે. તો હોમવર્કની અંદર 4, 6 અને 5ના ગુણકોને વર્તુળમાં રાખીને રમત ફરી રમો, એટલે કે 4ના જે આવે તેને 4ના 6માં 6ના, આ 6ના અને આ 5ના, આ વર્તુળ 6નું છે એને 4ના અહીંયા લખવાના, 6ના અહીંયા, 5ના અહીંયા, બંને જો 5 અને 4માં જે બંને સામાન્ય હોય એ અહીંયા લખવાના, 5 અને 6માં જે સામાન્ય હોય તે અહીંયા, 4 અને 6માં હોય તે અહીંયા, અને 3માં જે હોય સામાન્ય હોય અહીંયા, એટલે કે 3ની અંદર હોય તે. એ રીતે આ પ્રશ્નોના જવાબ આપવાના છે. અને આ પણ તમારો, આ તમારો બીજો હોમવર્ક, આ તમારો ત્રીજો હોમવર્ક, અને પહેલો હોમવર્ક આગળનો છે તે આંબલીના કચુકા. એમાં સુનિતાએ આંબલીના કેટલાક કચુકા લીધા છે, તેના તેણે 5-5ના સમૂહ બનાવ્યા. તો તેણે જોયું કે એક કચુકો વધે છે, તેણે 6-6ના સમૂહ અને 4-4ના સમૂહ બનાવવાનો પ્રયત્ન કર્યો. દરેક વખતે એક કચુકો વધતો હતો. સુનિતા પાસે ઓછામાં ઓછા કેટલા કચુકા છે? આ પણ તમારે હોમવર્કમાં લખવાનો છે.